एट द रेट कृष्णा एकेडमी 1976। वेलकम टू कृष्णा एकेडमी, के बी जाडेजा फ्रॉम जामनगर, स्टैंडर्ड 11, सब्जेक्ट इंग्लिश, ग्रामर बुक। નવનીતની પાછળ ગ્રામર બુક છે નવનીતની, જેની પાછળ ફાઇનલ એક્ઝામનું પેપર આપેલું છે, તેનો આપણે પાર્ટ એ મૂકી દીધેલ છે। આજે પાર્ટ બી જોઈએ, સેક્શન બી જોઈએ। નવનીતનું ગ્રામર બુક છે નવનીતની, તેનું આ સેક્શન છે બી, પેપર નંબર 3 છે બરાબર, ફોર ફાઇનલ એક્ઝામ એપ્રિલ મંથ। સેક્શન બી તમારી આવનારી એપ્રિલની આ બરાબર એક્ઝામ 10 તારીખથી ચાલુ થાય છે, તેના માટેનું આ સેક્શન છે બી। તો એટ ધ રેટ કૃષ્ણ એકેડમી 1976 સર્ચ કરશો, આપણે જોઈએ પેરેગ્રાફમાંથી પહેલાં ક્વેશ્ચન આન્સર શોધીને લખવાના છે બરાબર। આપણે પેરેગ્રાફ પહેલાં ટ્રાન્સલેશન કરીએ। ઓટોફેબ, ઓટોફેબ વિશેનો છે, તો ઓટોફેબ એક ટેકનોલોજી છે। તો ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરિંગ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ। તો ઓટોફેબ એવી ટેકનોલોજી છે કે હવે એક તક સર્જી રહ્યું છે મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદકો માટે, કે જે ગ્રાહકોની, કસ્ટમર ગ્રાહકોની યુનિક એટલે અજોડ જરૂરિયાતને સંતોષે છે। ઇન્વાઇટિંગ ધ કસ્ટમર એટલે કસ્ટમરને આ ઉત્પાદકો આમંત્રણ આપે છે કે તમે ડિઝાઇન બનાવો, ડેવલપમેન્ટ વિકાસ કરો, પ્રોડક્શન પ્રોસેસ તો ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લ્યો તો તમને લીડરે દોરી જશે, અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ એક નવી જ બરાબર નવી જ વસ્તુ ઉત્પન્ન થશે ઇન ઓટોફેબ ટેકનોલોજીની અંદર। ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, આ તો ઓટોફેબ ટેકનોલોજી છે, એમાં ગ્રાહક છે એ બરાબર સહ ઉત્પાદક હોય છે। નાવ પ્રોડક્ટ લાયબિલિટી, હવે આ પ્રોડક્ટની જવાબદારી છે, અધર રિસ્ક, બીજા જોખમો છે, પેટન્ટ રાઇટ એટલે કે એના પેટન્ટના હકો છે, આ બધું જ ગ્રાહકો સાથે વેચવામાં આવે છે, શેર કરવામાં આવે છે। ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ એ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, તો ઓટોમેટિક ફેબ્રિકેશન થાય, ઓટોમેટિક આ ફેબ્રિક થવાનું છે, તો એમાં નાટકીય અસર થવાની સમાજ ઉપર। પછી હવે આપણે 17મો અને 18મો પેરેગ્રાફનો પ્રશ્ન જોઈએ કે તમારી આ એપ્રિલની 10 તારીખે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, તેના માટેના આપણે 10 થી 15 વિડીયો આ બરાબર ફાઇનલ એક્ઝામના મૂકેલ છે, તે જોઈ લેશો કૃષ્ણ એકેડેમીમાં। 17મો પ્રશ્ન, હાઉ કેન કસ્ટમર બી અ પાર્ટ ઓફ ઇન્ડસ્ટ્રી થ્રુ ઓટોફેબ, તો કેવી રીતના કસ્ટમર ગ્રાહક છે ને બરાબર એક ભાગ બની શકે ઉદ્યોગનો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા, તો ઓટોફેબની અંદર તો કસ્ટમર છે ને એને ઇન્વાઇટ આમંત્રણ આપવામાં આવે છે કે તમે ડિઝાઇનમાં ભાગ લ્યો, ડેવલપમેન્ટ વિકાસ છે, પ્રોડક્શન પ્રોસેસ ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લ્યો તો વિચ વિલ તમને એ અણધાર્યા ન્યૂ પ્રોડક્ટ નવી વસ્તુ ઉત્પન્ન થશે ઇન ધીસ, આ રીતે કસ્ટમર છે ને કેન બી પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી એ થ્રુ ઓટોફેબ દ્વારા એ કસ્ટમર છે આ ઉદ્યોગનો ભાગ બની શકે છે। આ 17મો પ્રશ્ન છે અહીંથી બરાબર, ઇન્વાઇટિંગ કસ્ટમર ડિઝાઇન એટલું લખી દેવાનું છે, પછી આ રીતે અણધાર્યો પણ એમ આવે તો એ બરાબર, આ રીતે એનો અણધાર્યો બરાબર તો ભાગ લઈએ એમાં તો એનો શું બનશે, ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર એનો પાર્ટ બની શકે એવી રીતની આ ઉદ્યોગપતિ એને આમંત્રણ આપે તો ડિઝાઇનમાં ને વિકાસમાં ને ઉત્પાદન પ્રક્રિયામાં। તો 18મો પ્રશ્ન આપણે જોઈએ તો ડુ યુ બિલીવ ધેટ, તમે એવું માનો છો કે કસ્ટમર પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ પ્રોડક્શન હાઉ, તમારી માન્યતા છે કે આ કસ્ટમર છે ગ્રાહક છે એ મહત્વનો ભાગ ભજવે ઉત્પાદન પ્રક્રિયામાં, તો કેવી રીતના, તો કે હા આપણે આ પાડવાની, તો કે હા આઈ બિલીવ મારી માન્યતા એવી છે કે કસ્ટમર છે ને પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ, બહુ મહત્વનો ભાગ ભજવે છે આ પ્રોડક્શન પ્રક્રિયામાં, તો કસ્ટમર છે ને એની પહેલાં તો ઇન્વાઇટેડ આમંત્રણ આપે, ઓલો ઉદ્યોગપતિ આમંત્રણ આપે કસ્ટમર, તમે ડિઝાઇનમાં ડિઝાઇન બનાવો, તમે વિકાસ કરો, તમે પ્રોડક્શન પ્રોસેસમાં ભાગ લ્યો અને પ્રોડક્ટની જવાબદારી આપણો બધો ભાગ રહેશે પ્રોડક્શનની આ જવાબદારીમાં, બીજા જોખમોમાં, પેટન્ટ રાઇટ એટલે કે આ કોઈ નવી વસ્તુ ઉત્પાદન કરીએ એમાં પેટન્ટ લેવાની હોય છે એ બધામાંથી કે તમારો ભાગ રહેશે આમાં, આ રીતે કસ્ટમર પણ એક મહત્વનો ભાગ છે કે મહત્વનો રોલ ભજવે છે આ પ્રોડક્શન પ્રોસેસમાં ઓટોફેબ ટેકનોલોજીની અંદર। અહીંથી આ બધું એવું લખી નાખવાનું છે બરાબર। હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ, બીજો પેરેગ્રાફમાં જોઈએ કે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન, એક શારીરિક રોગો આપણે થાય તો એનાથી આપણી ઇમોશન લાગણી લાગણીને ટૂંકમાં ખલેલ પહોંચે અને વીકન્સ ધ સેન્સ, આપણી શું છે બધી જ્ઞાનેન્દ્રીની એ બધી નબળી પડે, વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, એની પરિણામ કેવું આવે શારીરિક નુકસાની થાય આપણને, જે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, તેનાથી આપણે ડાયટરી એટલે કે આ પેટની બધી પ્રોબ્લેમ થાય, સ્ટ્રેન એટલે તણાવ થાય, હૃદયના થોડાક હૃદયમાં થોડુંક નબળું પડી જાય, નર્વસ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, શરીર પણ નબળું પડે ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયાની અંદર આપણા પ્રોબ્લેમ છે મેઇનલી મુખ્યત્વે સાયકોલોજીકલ માનસિક છે, વી હેવ સફિશિયન્ટ ફૂડ,
આપણે જો પૂરતો ખોરાક મળે, ક્લોથિંગ કપડાં પહેરવા મળે, શેલ્ટર આશ્રય મળે છે, તો વીચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. તો એ બધું સરખું મળી જાય તો એનાથી આપણે ફિઝિકલ શારીરિક રોગો થતા અટકી જાય. 19મો પ્રશ્ન છે કે હાઉ ડઝ ફિઝિકલ ડિસીઝ અફેક્ટ અસ, તો કેવી રીતના ફિઝિકલ શારીરિક રોગો આપણે કેવી રીતના નુકસાન કરે. શારીરિક રોગો, આ શારીરિક રોગો છે તો ડિસ્ટર્બ ધ ઇમોશન, આપણી લાગણીને ટૂંકમાં નુકસાન પહોંચાડે છે શારીરિક રોગો, અને આપણા સેન્સ સૂઝને નબળી બનાવે, વીચ મે રીચ આપણીનું પરિણામ એવું કે આપણે ફિઝિકલ શારીરિક મુશ્કેલીઓ પડે છે. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ, એનાથી આપણા પેટના ખાવાલાયક સંબંધી પેટના પ્રોબ્લેમો થાય છે, સ્ટ્રેન એટલે તણાવ થાય છે, હૃદય ઉપર બોજ વધી જાય છે, અને એ નર્વ એન ભીકન તો ફિઝિકલ શારીરિક શરીર પણ કેવું નબળું બને છે. અહીંથી અહીં સુધીનો જવાબ છે મિત્રો કે આપણે હાઉ ડઝ ફિઝિકલ ડિસીઝ આપણે શારીરિક રોગ આપણે કેવી રીતે અસર પહોંચાડે છે અહીં સુધી, બરાબર. પછી 20મો પ્રશ્ન છે કે વિચ બેઝિક નીડ ડુ વી ગેટ ઇન પ્રેઝન્ટ ટાઈમ, તો કઈ કઈ બરાબર પાયાની જરૂરિયાત આપણે વર્તમાન સમયમાં મળી રહી છે, હાઉ ડુ તે હેલ્પ અસ, કેવી રીતના મદદ કરે. તો આધુનિક સમયની અંદર ડેવલપ્ડ વર્લ્ડ એટલે કે આ વિકસિત સમાજ છે અત્યારે, એમાં આપણા પ્રોબ્લેમ છે ને મુખ્યત્વે સાયકોલોજીકલ માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, જો આપણે પૂરતા પ્રમાણે ખોરાક કપડાં અને શેલ્ટર આશીર્વાદમાં બરાબર આશ્રય મળે રહેઠાણ, તો એનાથી આપણે ફિઝિકલ શારીરિક ડિસીઝ રોગો ઓછા થાય, પ્રિવેન્ટ અટકી જાય એમ. તો એનો જ આન્સર અહીંયા બધી છે, ઇન ધ મોડર્ન આઈથી આટલું બધું આટલો અહીં આની અંદર આન્સર આપેલો છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ તો એવરી એનિમલ એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્ટ્સ એ સબસ્ટેન્શિયલ પ્રોપોર્શન ઓફ ફ્રી એન્ડ કમ્બાઇન્ડ વોટર ઇન ઇટ્સ બોડી, તો દરેક આ દુનિયામાં પ્રાણીઓ હોય કે દરેક છોડવા હોય તેની અંદર પૂરતા પ્રમાણમાં પાણી વેચાયેલું જ હોય છે, બરાબર, મુક્ત રીતે વહેતું હોય છે. ફ્રી ઓર કમ્બાઇન્ડ વોટર ઇન આપણા શરીરમાં જરૂરિયાત જેટલું પ્રાણી હોય બરાબર પાણી હોય છે, એન્ડ ફ્લુઇડ ઇઝ એન ઇસેન્ટિયલ પાર્ટ ઇન ઓલ ફોર સાયકોલોજી ઇલેક્ટ્રિક. આ ફ્લુઇડ એટલે પ્રવાહી હોય પાણી, આપણા શરીરમાં ઇસેન્ટિયલ જરૂરી પાર્ટ છે, ભાગ છે, બરાબર. ફિઝિયોલોજિકલ એક્ટિવિટી, શરીરની ક્રિયા માટે પાણી એક આપણા શરીરનો ભાગ છે. મોઇસ્ચર ઇન ધ સોઇલ ઇઝ ઇક્વલી નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. મોઇસ્ચર એટલે હવાનો જે ભેજ હોય જમીનની અંદર, સોઇલ એ ઇક્વલી એટલો જ જરૂરી છે જીવન માટે, અને પ્લાન્ટ એટલે છોડવા અને ઝાડના ગ્રોથ વિકાસ માટે મોઇસ્ચર એટલે ભેજ પણ જરૂરી છે. આ રીતના ઓલધો વોટર ઇઝ ધ કોમનેસ્ટ ઓફ લિક્વિડ, આ રીતે પાણી છે ને એ સૌથી સામાન્ય પ્રવાહી છે પૃથ્વી પરનું, બરાબર. ઇટ ઇઝ ધ મોસ્ટ અનકોમન ઓફ લિક્વિડ વિથ અમેઝિંગ પ્રોપર્ટી, ને પાણી સામાન્ય પ્રવાહી તો છે જ આ પૃથ્વીનું, પણ ઓમ એક રીતે જોઈએ તો આપણે અનકોમન એટલે અસામાન્ય પણ પ્રવાહી છે, કારણ કે પાણીમાં જેટલી પ્રોપર્ટી જેટલા તત્વો આવ્યા આશ્ચર્યજનક પ્રવાહી, એટલે બરાબર કે એટલા બીજા કે મેં એક છે નહીં તત્વો આવા બીજા કોઈ લિક્વિડમાં. વિચ આર રિસ્પોન્સિબલ ફોર, આ પાણી શેના માટે જવાબદાર છે, યુનિક પાવર ઓફ મેન્ટેનિંગ એનિમલ એન્ડ પ્લાન્ટ લાઈફ, કારણ કે પાણી એક એકમાત્ર એવું તત્વ છે કે જેની અંદર ઘણા બધા પ્રોપર્ટી તત્વો આવેલા છે કે જેનાથી પ્લાન્ટ છોડવાનું જીવન, પ્રાણીનું જીવન, ઝાડવાનું જીવન મેન્ટેન થાય છે. આ પાણી સિવાય, આ પાણી છે વોટર સિવાય બીજું કોઈ પણ તત્વ કરી શકે નહીં. આપણે 21મો પ્રશ્ન જોઈએ તો વાય ઇઝ વોટર કોલ્ડ બેઝિસ ઓફ ઓલ લાઈફ, શા માટે પાણીને જીવનનો મૂળભૂત આધાર કહેવાય છે. તો આપણે પૃથ્વી પર દરેક પ્રાણીઓ હોય કે દરેક છોડવા હોય એમાં કન્ટેન્ટ એટલે બરાબર આપણે પ્રમાણ હોય છે પાણીનું, મુક્ત રીતે વહેતું હોય છે, કમ્બાઈન્ડ હોય છે પાણી શરીરની અંદર બોડીની અંદર, અને આ ફ્લુઇડ છે ઇસેન્ટિયલ એટલે જરૂરી ભાગ છે આપણા ફિઝિયોલોજિકલ એક્ટિવિટી એટલે શારીરિક ક્રિયા થાય આપણા શરીરમાં, એને પાણી એક એમાં ભાગ છે જરૂરી. મોઇસ્ચર એટલે ભેજ હોય સોઇલ એટલે જમીનનો, ઇક્વલી નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ ઓફ પ્લાન્ટ, તો આપણા બરાબર જમીનની અંદર જે ભેજ હોય છે એ જરૂરી છે જીવન માટે, કોના પ્લાન્ટ છોડ ને ઝાડના જીવન માટે ભેજ વાતાવરણમાં જરૂરી છે. તેથી પાણી છે ને એને જીવનનો આધાર કીધો છે, પાણીને જીવનનો શું કીધો છે, આધાર કીધો છે, બરાબર. પાણી જીવનનો આધાર છે, આમાં એટલું બધું આવશે અહીંયા ઇક્વલી નેસેસરી અહીં સુધી. તેથી પાણી જમીનનો આધાર છે. તો વાય ઇઝ વોટર કોલ્ડ કોમન એઝ વેલ અનકોમન, શા માટે પાણીને અહીં કહેવામાં આવ્યું છે કે સામાન્ય છે ઉપરાંત અસામાન્ય પણ કેમ છે. આ વોટર છે કોમનેસ્ટ ઓફ લિક્વિડ, તો આપણે લિક્વિડમાં દ્રવ્ય જોઈએ, આ લિક્વિડ પ્રવાહી, તો એ સામાન્ય આપણે લાગે કેમ કે દરેક જગ્યાએ મળે છે. ઇટ ઇઝ મોસ્ટ અનકોમન, કારણ કે દરેક જગ્યાએ મળે એટલે કોમન છે, પણ અનકોમન પણ છે લિક્વિડ છે વિથ અમેઝિંગ એટલે કે એનામાં અદ્ભુત પ્રોપર્ટી લક્ષણો છે વિચ આર રિસ્પોન્સિબલ ફોર, કારણ કે અનકોમન કેમ છે, કારણ કે એની અંદર એવા પ્રોપર્ટી એવા તત્વો છે કે જેનાથી મેન્ટેન એટલે કે આપણું જીવન પણ એનાથી હાલે છે, પાણીથી એનિમલ છોડવાનું અને ઝાડવાનું જીવન પણ પ્રાણી જીવન પણ આ પાણીથી હાલે છે, એટલે અનકોમન પણ કહેવામાં આવ્યું છે.
અહીંયા આટલું લખે ને અનકોમન બાર હોય થી ત્યાં સુધી ને બરોબર. પછી આ એન્ટલે કીડી વાળું છે પાઠ, હકીકતે આ 12મા ધોરણનો પેરેગ્રાફ છે આ, બરાબર. આમાં ભૂલથી છપાઈ ગયેલો છે, છતાં આપણે કરી નાખીએ. આ પેપરમાં આપેલો છે. તો ધેર આર એન્ટ્સ ધેટ કીપ અધર એન્ટ્સ સ્લેવ, એવી પણ કીડીઓ હોય છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે. વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ, આવી જે પ્રકારની લાલ કીડીઓ છે કે વિચ આર ફાઉન્ડ જે યુરોપ ખંડમાં જોવા મળે છે, ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ, તો તેમના ગુલામોને લઈ જવામાં આવે છે ફ્રોમ એ ટાઈપ ઓફ બ્લેન્ક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. તો એક કાળી કીડીને, બરાબર, કાળી કીડીને રાખે છે ગુલામ તરીકે જે સાઇઝમાં નાની હોય છે. વેન ધ રેડ એન્ટ વોન્ટ સ્લેવ, જ્યારે લાલ કીડીને ગુલામ જોતા હોય, લાલ કીડીને તો આ બરાબર લાલ કીડી છે ને એમ્બ્યુઝ ધ નેસ્ટ એટલે કે હુમલો કરે છે, બ્લેક એટલે કાળી કીડીના દર ઉપર હુમલો કરે અને એના એને થોડાક ઈંડા ના બરાબર ઈંડાને અપહરણ કરવામાં આવી લેવું છે. તો 23મા આપણે પ્રશ્ન જોઈએ તો વિચ ટાઈપ ઓફ એન્ટ કીપ અધર એન્ટ સ્લેવ, તો કયા પ્રકારની કીડી બીજી કીડીઓ સ્લેવ એટલે ગુલામ બનાવે, તો પાવરફુલ લાલ કીડીઓ છે ને બીજી કીડીઓને ગુલામ બનાવે. વિચ ટાઈપને બદલે પાવરફુલ રેડ એન્ટ કહેવાનું, તો પાવરફુલ રેડ એટલે કે લાલ કીડીઓ છે ને બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે આમાં રેડ, બરાબર. પછી 24મો પ્રશ્ન જોઈએ તો વાય ડુ ધ રેડ એન્ડ શા માટે લાલ કીડીઓ એમ્બુસ એટલે હુમલો કરે છે કીડીના દર ઉપર, બ્લેક કાળી કીડીના, કારણ કે એને ગુલામ જોતાય, ગુલામો જોતાય છે. ધ રેડ એન્ડ લાલ કીડીઓ છે એમ્બુસ એટલે હુમલો કરે છે નેસ્ટ એટલે નેસ્ટ એટલે માળામાં એટલે કે દરમાં હુમલા કરે છે બ્લેક કાળી કીડીના, શું કરવા કે બ્લેક કીડીઓને એને સ્લેવ એટલે ગુલામ તરીકે બનાવ હોય છે, ગુલામ જોઈ છે એને શું કરવા જ હોય છે, ગુલામ જોતા હોય છે એટલે હુમલો કરતા હોય છે, શું જોતા હોય છે, ગુલામ તરીકે રાખવાનો છે એટલે હુમલો કરે છે. હવે શોર્ટ નોટ છે, મેરી એ ગ્રેટ બોક્સર છે, તમારી પરીક્ષામાં એક જ લખવાની છે, આપણે બંને આપેલી છે પોઈન્ટ આપેલા છે. મેરી એક મોટી મહાન બોક્સર છે મેરી કોમ, તો વોટ ઇન્સ્પાયર્ડ મેરી ટુ બી બોક્સર, તો તેને લીધે મેરી કોમને આ બોક્સર બનવાની પ્રેરણા મળી. હુ વોઝ હર કોચ, એના કોચ કોણ હતા. વિચ ઓબ્સ્ટેકલ ડીડ શી ફેસ, કઈ મુશ્કેલીનો તેને સામનો કર્યો. હાઉ ડીડ શી બીકમ એ ગ્રેટ બોક્સર, કેવી રીતે મહાન બોક્સર બની ગઈ. વિચ એવોર્ડ શી રિસીવ, કયા કયા એવોર્ડ તેને મળી ગયા. હાઉ ડઝ શી ઇન્સ્પાયર યુ, કેવી રીતે તે તમને પ્રેરણા આપે છે. આપણે આન્સર જોઈએ એટલો એનો લાંબો છે માટે મિત્રો ઘણો બધો, ઘણી બધી શોર્ટ નોટ લાંબી છે, તો જોઈએ આપણે થોડાક સ્પીડમાં જોઈએ. મેરી કોમ ઇઝ વન ઓફ ધ પાયોનિયર ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા, તો મેરી કોમ છે ને ભારતની અંદર બોક્સિંગની શરૂઆત કરનાર છે, પાયોનિયર. તો એના નામ પણ એના વિચિત્ર છે, જો કેવું નામ છે, માંગતે ચુંગને ચુંગને જંગ. મેરી કોમ વોઝ બોર્ન ઓન 1st માર્ચ, 1 માર્ચે જન્મ થયો છે 1983માં, સ્મોલ નાનકડું ગામ છે કંગથે, કંગથે ગામ છે, ઇન ધ નોર્થ ઇસ્ટ સ્ટેટ ઓફ મણિપુર, તો ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુરમાં તેનો જન્મ થયેલો છે. ઇનર ચાઇલ્ડહુડ, બાળપણની અંદર મેરી કોમ છે ને શી વોઝ નોટ વેરી ગુડ સ્ટડી, ભણવામાં ખૂબ સારી નહોતી, ભણવામાં ખૂબ સારી નહોતી, બટ તેણી કુડ રન, દોડી શકતી હતી ઝડપથી, થ્રુ એ જ્વેલિન એટલે કે ભાલો ફેંકતી ફેંકી શકતી હતી દૂરના અંતરે, એન્ડ કુડ કુડ પંચ હાર્ડ અને મૂકો પણ જોરદાર મારી શકતી હતી. શી વિટનેસ ધ વોર્મ વેલકમ, તો તેણીએ તે વખતે તેના રાજ્યનો એક એક બોક્સર હતો એનું સ્વાગત જોયું, અને ગ્રાન્ડ ફેલે ગ્લાન્ડ ફેલિસિએશન ઓફ ડિંકો સિંગ હતો એનું એને સ્વાગત જોયું. એ બોક્સર ઓફ હર સ્ટેટ, એના રાજ્યનો બોક્સર હતો. હુ એટ કમ બેક, જે આવ્યો હતો ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો એશિયન ગેમ્સમાંથી બેંકોકથી, ને વોઝ ગ્રેટલી ઇન્સ્પાયર્ડ, અને એનાથી મેરી કોમને ખૂબ પ્રેરણા મળી. શી રશ્ડ ટુ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ જોઈને તેણી પણ ક્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે એસીઆઈ પાસે દોડી ગઈ, બરાબર, ઇમ્ફાલમાં, અને પ્લીડી વિનંતી કરી, બરાબર, નરજીત સિંગ અને એના કોચિંગ સ્ટાફ, બરાબર, કે મને તમે કોચિંગ આપો બોક્સિંગનું. ફર્સ્ટ સી વન ધ મણિપુર, તો પછી એને ઘણી બધી મુશ્કેલી પછી એમાં એડમિશન મળી ગયું. પછી સૌથી પહેલી તેણે મણિપુર સ્ટેટ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી. હર કેરિયર સ્ટાર્ટેડ, આ રીતેનું કારકિર્દી ચાલુ થઈ. બેંગ એ વુમન્સ, સ્ત્રી હોવાથી ઇટ વોઝ અ કોન્ટેસ્ટ બેટલ, સ્ત્રી હોવાને કારણે ઘણી બધી તકલીફ પડી. ટુ ઓવરકમ પ્રેજ્યુડાઇસ, તો સ્ત્રીને લીધે એને આ પૂર્વગ્રહમાંથી બહાર આવતા ઘણી બધી મુશ્કેલી પડી, અને ચેલેન્જ પણ ઘણી એને સ્વીકારી, બરાબર, બોક્સિંગ રિંગની અંદર પણ એને ઘણી બધી પડકારનો સામનો કરીને આગળ વધી. શે કુડ નાઇધર બાય એ કીટ ઓર, બરાબર, નોર આવશે નોર, શે કુડ નાઇધર બાય એ કીટ નોર હેડ ટ્રાવેલિંગ એક્સપેન્સ, આઈ એનવાર નોર આવશે. તેણી ટૂંકમાં આ બોક્સિંગની કીટ પણ ખરીદી શકે એમ નથી, નોર એનવાર નોર, અને ટ્રાવેલિંગના પૈસા પણ એની પાસે હતા નહીં. શી હેડ ટુ ફેસ ડિસ્કરેજિંગ રિમાર્ક્સ, તો એની ઉપર ઘણા કોમેન્ટ કરતા એને સહન કરવી પડતી હતી.
ગ્રેજ્યુઅલી ઓર હાર્ડવર્ક, ધીરે તેને સખત મહેનત કરી તો એને ગ્રેટ એટલે મહાન સફળતા મળી ગઈ. આપણે જોઈએ છીએ સી બીકેમ વર્લ્ડ ચેમ્પિયન નોટ વન્સ, તેણી મહાન પર આખી દુનિયાની ચેમ્પિયન બની ગઈ. એક વાર નહીં, 5 વાર બની ગઈ લગાતાર. સી ઓલ્સો સિક્યોર્ડ બ્રોન્ઝ મેડલ, એને બ્રોન્ઝ મેડલ પણ મળેલા છે એશિયન ગેમ્સમાં, ઓલિમ્પિકમાં. એને ગોલ્ડ મેડલ પણ એશિયન ગેમનો મળેલો છે. ધ ગવર્મેન્ટ ઇન્ડિયાની છે એને કન્ફર આપ્યો છે. અર્જુન એવોર્ડ આપ્યો છે 2003માં. પદ્મશ્રી પુરસ્કાર 2006માં. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પણ એને 2009માં મળેલો છે. પદ્મભૂષણ પણ 2013માં મળેલો છે. ઇવન આફ્ટર ગિવિંગ બર્થ ટુ ટ્વિન્સ, અને 2 જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી પણ તેણીએ કમબેક કર્યું, અને ફોર ધેટ સી ગિવ્સ ક્રેડિટ ટુ હર હસબન્ડ. તો એને લગ્ન પછી 2 બાળકોને જન્મ આપ્યો છતાં ફરીથી બોક્સિંગ રિંગમાં આવી, તો આની ક્રેડિટ એને હસબન્ડને જાય છે, એના પતિને ફાળે જાય છે. તો હર ઓટોબાયોગ્રાફી, એને એક આત્મકથા લખી છે અનબ્રેકેબલ 2013માં લખેલી છે. અને આ બાયોપિક પણ મેરી કોમની બનેલી છે 2014માં. પિક્ચર પણ બનેલું છે. આર ધ સોર્સ ઓફ હોપ ફોર, આપણા માટે આસ્થાનો સ્ત્રોત છે. કે વુ આર સ્ટ્રગલિંગ, કે જે સંઘર્ષ કરે તેને જીવનમાં ક્યારેક ક્યાંક પ્રગતિ તો મળી, પ્રગતિ થાય અને સફળતા પણ મળી જ જાય છે. આ મેરી કોમની શોર્ટ નોટ છે. હવે આપણે બીજી શોર્ટ નોટ જોઈએ. ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ છે. બેસ્ટ ટાઈપ ઓફ ઇરિગેશન, તો વોટ ઇઝ ડ્રીપ ઇરિગેશન શું છે? હાવ ઇઝ વોટર એપ્લાય ટુ ધ પ્લાન્ટ, છોડને કેવી રીતે પાણી આપવામાં આવે છે? હાઉ ડઝ ઇટ વર્ક, કેવી રીતના કામ કરે છે? વિચ આર ધ બેનિફિટ, ક્યાં ફાયદા છે? વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઓફ ધીસ ટાઈપ ઓફ, ક્યાં પ્રોબ્લેમ છે આમાં આ પદ્ધતિમાં? વાય ઇઝ ધ ડ્રીપ ઇરિગેશન બેટર ધેન ધ અધર ઇરિગેશન ટાઈપ્સ? આ ડ્રીપ ઇરિગેશન છે બીજી પદ્ધતિ કરતાં કેવી રીતના સારી છે? તો જોઈએ આપણે શોર્ટ નોટ. આ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે કે જે ડ્રીપિંગ વોટર ઇઝ એપ્લાઇડ ક્લોઝ ટુ પ્લાન્ટ, તો એનાથી ટીપા પાડવામાં આવે છે, છોડના મૂળિયા પાસે ટીપા પાડવામાં આવે છે. વેરી લો રેટ, એટલે ધીમે ધીમે 2 થી 20 ટીપા, બરાબર 2 થી 20 કલાકનું લીટર. આ સિસ્ટમમાં સ્મોલ એટલે નાનું ડાયામીટર પ્લાસ્ટિક પાઇપ હોય છે, ઓછા ઓછા વ્યાસનો પ્લાસ્ટિકનો પાઇપ હોય છે, ફિટ કરવામાં આવે છે. આઉટલેટ કોલ્ડ એમીટર, એમાંથી પાણી નીકળે છે એમીટર. આ સિસ્ટમની અંદર ઓનલી ધેટ પાર્ટ ઓફ સોઇલ ઇન વિચ ધ રૂટ ગ્રો ઇઝ વિટેડ. તો આમાં બરાબર એ જગ્યાએ સોઇલ એટલે ભૂમિની અંદર એ જગ્યાએમાં રૂટ એટલે મૂળિયા હોય ને, ત્યાં ભીના થાય મૂળિયા. અનલાઇક સરફેસ, એટલે સપાટીને ભીની કરવાની હોતી નથી. સ્પ્રિંકલ ઇરિગેશન એટલે બરાબર ફુવારાથી નહીં પણ ટપક સિંચાઈ પદ્ધતિ, મૂળિયામાં જે રીતે સિંચાઈ કરવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન ઇઝ મોસ્ટ સ્યુટેબલ ફોર રો ક્રોપ્સ, તો ડ્રીપ ઇરિગેશન છે ને સૌથી અનુકૂળ પદ્ધતિ છે. રો એટલે કાચા પાક માટે, શાકભાજી હોય કે ફળફળાદી હોય એના માટે આ ડ્રીપ ઇરિગેશન બહુ મહત્વની છે. પછી ટ્રી એન્ડ વાઇન ઓર્ચાર્ડ, ઝાડવા માટે પણ મહત્વની છે. વાઇન એટલે ફળવાળી હોય, ફળવાળી દ્રાક્ષની વાળી, કે જ્યાં 1 કે 2 એમીટર કેન બી પ્રોવાઇડેડ ફોર ઇચ પ્લાન્ટ, કે એના મૂળિયામાં પાણી દેવું હોય તો આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ડ્રીપ ઇરિગેશન ઇઝ સ્યુટેબલ ફોર મોસ્ટ સોઇલ, મોટાભાગની જમીનને આ ટૂંકમાં ડ્રીપ ઇરિગેશન અનુકૂળ આવે છે. મે બી ઇટ ક્લે સોઇલ, તો ક્લે એટલે માટીની જમીન હોય તો ભલે, સેન્ડી રેતીવાળી જમીન હોય તો પણ ચાલે. વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ, પણ એક પ્રોબ્લેમ કયો છે ડ્રીપ ઇરિગેશનમાં? બ્લોકેજ આવી જાય, ઘણીવાર રોકાઈ જાય પાણી, બરાબર આ કાણા બુરાઈ જાય છે. ઇન સચ કેસ, આવી બાબતમાં આપણે ફિલ્ટરેશન ઓફ ઇરિગેશન વોટર ઇઝ નીડેડ, ફિલ્ટર કરવું જોઈએ, સાફસફાઈ કરવી જોઈએ. પંપ, તો પંપ યુનિટ ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ, બરાબર સોર્સ, એન્ડ પ્રોવાઈડ ધ રાઇટ પ્રેશર. આમાં થોડુંક પ્રેશરથી જો પાણી આવે ને તો સરખું, એમાં પાઇપમાં પાણી આવે તો સરખો ફુવરાય ટાઈપની પદ્ધતિ થાય અને મૂળિયાને સરખું પાણી મળે, પ્રેશર આવવું જરૂરી છે. તો કંટ્રોલ હેડ કન્સિસ્ટ ઓફ, તેમાં કંટ્રોલ હેડ હોય છે, એમાં સિસ્ટમમાં એમાં વાલ હોય છે ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ પ્રેશર. પ્રેશર કેવું રાખવું એના માટેને એક કંટ્રોલ કરવા માટેના વાલ પણ હોય છે આખી સિસ્ટમમાં. સમ કંટ્રોલ હેડ યુનિટ કન્ટેન્સ એ ફિલ્ટર, કેટલાક કંટ્રોલની અંદર ફિલ્ટર હોય છે. અને ફર્ટિલાઇઝર એટલે ખાતર પણ આની અંદર આપણે ભેગું ભેળવી શકીએ. ખાતર હોય અથવા તો ન્યુટ્રિશન્ટ આપવાનું હોય, પોષક તત્વ આપવાના હોય, એ પણ આની સાથે આપણે ભેળવી શકીએ પાઇપની અંદર, એટલે એક્સ્ટ્રા આપણે મહેનત કરવી પડતી નથી. ધીસ સ્લોલી એડ એ મિઝર્ડ ડોઝ, તો ધીરે ધીરે આપણે એમાં ખાતરનો ને ડોઝ ઉમેરી શકીએ. આ ન્યુટ્રિશન એટલે પોષક તત્વોનો, ખાતરનો, પાણી વોટર ડરિંગ આ ઇરિગેશન પદ્ધતિમાં, પાણી સિંચાઈ પદ્ધતિમાં ખાતર નાખી શકીએ આપણે, એ પાણી સાથે મિશ્રણ કરી દેવાનું છે. પોષક તત્વો ઉમેરી શકીએ. મેઇન લાઇન, તો મોટી મુખ્ય લાઇનો હોય એનાથી નાના નાના પેટા સાહેબ પેટા લાઇન હોય સપ્લાય, બરાબર. વોટર ફ્રોમ કંટ્રોલ હેડ ઇન ટુ ધ ફિલ્ડ, તો એમાં કંટ્રોલ કરીને બધે પાણી પાવામાં છે મૂળિયા સુધી. ઇન ધી સિસ્ટમની અંદર વેસ્ટેજ ઉપર પાણીનો બગાડ લગભગ ઓછો હોય છે, અવોઇડેડ. પ્લાન્ટ્સ ગેટ ઇનફ વોટર, છોડવાને પૂરતા પાણી મળે છે, ગ્રો અને વિકાસ થાય છે. અને નો એક્સ્ટ્રા એરેન્જમેન્ટ, આમાં કોઈ વધારાનું આયોજન કરવાની જરૂર પડતી નથી ખાતર આપવાની. ઓટોમેટિક આની અંદર પાઇપની અંદર નાખી જાઓ એટલે પોષક તો પહોંચી જાય, ખાતર પહોંચી જાય.
આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો આ સુપરલેટિવ એટલે શ્રેષ્ઠ થાય, સેન્સેશન એટલે સનસનેટ થાય, પ્રાઉડ એટલે ગર્વશીલ, 26 27 28 તો લજ્જા ગોસ્વામી છે ને ઇન્ડિયાની શૂટિંગ સેન્સેશન છે. તો લજ્જા ગોસ્વામી ભારતની શૂટિંગ સેન્સેશન સનસનાટી છે. પહેલાંમાં સેન્સેશન આવશે, સી હેઝ મેડ ધ નેશન પ્રાઉડ, એને પોતાની રમતથી નેશનલ રાષ્ટ્રને પ્રાઉડ એટલે ગર્વશીલ બનાવ્યું છે. વિથ આર સુપરલેટિવ પરફોર્મન્સ એટલે સુપરલે ચડિયાતા પરફોર્મન્સથી રાષ્ટ્રને ગર્વ અપાયું છે. ઘણા બધા નેશનલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. અહીં મિત્રો આપણે વિડીયો પૂરો થાય છે તો તમારી અત્યારે એકદમ ચાલુ છે તેને માટે વિડીયો છે તો લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. એટ ધ રેટ કૃષ્ણા એકેડમી 1976.